भाजपा बैठक उम्मीदवार गुलाबसिंह विरोध मामलो सामे आव्यो हतो। विरोध अंगे गुलाबसिंह चौहाणनुं निवेदन सामे आव्यु छे। हाल बैठक पर विरोध शांत पड़ी गयो होवानुं गुलाबसिंहे निवेदन आप्युं छे। गुलाबसिंह चौहाणनो कांग्रेसना अग्रणीओ अने कार्यकरोए विरोध कर्यो हतो। गुलाबसिंह भाजपनी बी टीमना सभ्य होवाना आक्षेपो थया हता। शहरा गोधराना कांग्रेस अग्रणीओ द्वारा गुलाबसिंह चौहाण सामे बड़वो कर्यो हतो। तो पंचमहाल कांग्रेस लोकसभा बैठक उम्मीदवार गुलाबसिंह विरोध मामले गुलाबसिंह चौहाणनु निवेदन सामे आव्यु हतु। तो अपनी साथे गुलाबसिंह जी लाइव जोड़ाई गया छे। गुलाबसिंह जी जणावशो के जे प्रकारनो मामलो सामे आव्यो हतो ते मामले तमे कही रह्या छो के बैठक पर विरोध शांत पड़ी गयो छे, शुं खरेखरमां विरोध शांत पड्यो छे? कांग्रेस सर के समझी कर कांग्रेस पार्टी है माने विश्वास तारा पर विश्वास तो लेके एक भारी था और कांग्रेस से माने कि कांग्रेस पार्टी के आदरणीय दुष्यंत जी चौहान था जिधर हमारा पार्टी ना अजीत सिंह पटिया था, राजेंद्र सिंह पटेल था, परंतु कांग्रेस पार्टी भारत पर विश्वास मुकी મને ઉમેદવાર તરીકે જાહેર કર્યું. ઠીક છે, કાર્યકરોનો મને જે ટિકિટ મળી અને સામે ટિકિટ ન મળી થોડો રોષ હોય એ માટે થોડો આક્રોશ વ્યક્ત કર્યો હતો, પરંતુ અમે બંને મળી આ અંગેની સમાધાન થઈ ગયું છે અને હવે આવો કોઈ આક્રોશ નથી. વિરોધ શાંત પાડવા માટે અને સમાધાન કરાવવા માટે કયા પ્રકારના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા? આવું બધું તો એટલું બધું મોટો ઇસ્યુ નહોતો, પરંતુ બે સાથે મળી આનું નિરાકરણ કરી લીધું. જી બિલકુલ, આ સાથે જ તમને ભાજપની બી ટીમના સભ્ય હોવાના પણ આરોપ લગાવવામાં આવ્યા હતા, આ વિશે આપનું શું કહેવું છે? હું 2020 ભાજપમાંથી કોંગ્રેસમાં આવ્યો છું. એ દરમિયાન કોંગ્રેસે મને વિધાનસભા પણ લડવા માટે ઉમેદવારી કરાવી હતી. 2022 ફરીવાર કોંગ્રેસે મને ફરી ઉમેદવાર બનાવ્યો, હું ધારાસભ્ય પણ બન્યો છું. હાલ એ વાત કરવા મળી કે ગુલાબસિંહ બી ટીમના ઉમેદવાર છે, વાત તદ્દન ખોટી છે. ઠીક છે, વોટ લેવા માટે દરેક માણસનો સંપર્ક કરવો પડતો હોય છે, એટલે જૂના મિત્રો કદાચ મારી સાથે મળ્યા હોય અને વાતો કરી હોય અને એ રીતે કોંગ્રેસમાં જીતવા માટે મતદારની જરૂર હોય છે, તો મતદારો મળવું એ મારી ફરજ છે. બિલકુલ, શું લાગી રહ્યું છે? એક તરફ ચૂંટણી નજીક આવી રહી છે અને બીજી તરફ કોંગ્રેસ રોજે રોજ તૂટતી હોય એવું લાગી રહ્યું છે, કારણ કે કોંગ્રેસમાં રોજ એક રાજીનામું પડતો હોય તેવો બનાવ લગભગ હમણાંથી રોજ જોવા મળી રહ્યો છે, આ વિશે આપનું શું કહેવું છે? એ વાત અમારી આ બાજુ કોઈ આવું રાજીનામું પડતો નથી. જે ભાજપનું રાજીનામું પડે છે તો અમારા કોંગ્રેસ લગભગ ઓછા છે અને આવું અમારા પંચમહાલમાં બન્યું પણ નથી અને બનશે નહીં. બિલકુલ ગુલાબસિંહજી, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. ગુલાબસિંહ ભાજપની બી ટીમના સભ્ય હોવાના પણ આક્ષેપો લાગ્યા હતા, પરંતુ આ વિરોધ હતો, આ જે વિવાદ હતો તે શાંત પડી ગયો હોવાનો દાવો ખુદ ગુલાબસિંહ કરી રહ્યા છે.